વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલ મુદ્દે ગાંધી પ્રતિમા પાસે યોજવામાં આવેલ એક દિવસે ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ જોડાઈને ભાજપની ખાનગી કંપની તરફે કુણા વલણને લઈ સૂત્રોચ્ચારો કર્યા હતા. વલસાડ ગાંધી લાયબ્રેરી પાસેની મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલ મુદ્દા પર ધરણા પ્રદર્શન યોજ્યું હતું. યુથ કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલ સરકારી કંપની એચએએલ પાસેથી 30,000 કરોડનો સોદો છીનવી લે દેશના વડાપ્રધાન શ્રી મોદીજી પોતાના મિત્રની કંપની રિલાયન્સને આપ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જનતાને જવાબ આપે અથવા ત્યાગપત્ર આપે તેવી માંગણી વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા કરી ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો કર્યા હતા. ભાર્ગવ દવે, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ. આ રાફેલ કાંડમાં જે ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ કીધું કે એક જ કંપનીની અમને વાત કરવામાં આવી હતી, તો નરેન્દ્ર મોદી વલસાડ યુથ કોંગ્રેસ પૂછવા માગે છે, ગુજરાત યુથ કોંગ્રેસ પૂછવા માગે છે કે આ વાતનો ખુલાસો કરે. તમે ચાય પર ચર્ચા કરી શકતા હોય, મન કી બાત કરી શકતા હોય, પણ આજે કેમ રિલાયન્સ કંપનીને આટલો રિલાયન્સ ડિફેન્સના નામે આટલો મોટો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો? અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ જ્યારે આવું કહેતા હોય તો એ વાતનો ખુલાસો દેશની જનતા સામે કરે. અને બીજી વાત, જે કંપની પાસે પ્લેન બનાવવાનો અનુભવ નહીં, હેલિકોપ્ટર બનાવવાનો અનુભવ નહીં, તો એ કંપનીને આટલો મોટો કોન્ટ્રાક્ટ શા માટે આપવામાં આવ્યો? અને યુથ કોંગ્રેસ આજે પૂછવા માગે છે કે સાચા અર્થમાં તમે દેશના ચોકીદાર નથી, પણ ઉદ્યોગપતિઓના અને રિલાયન્સ જેવી કંપનીઓના ભાગીદાર છો, અને એના માટે આજે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આગામી સમયમાં જો વડાપ્રધાન આ વાતનો ખુલાસો નહીં કરે તો યુથ કોંગ્રેસ, વલસાડ યુથ કોંગ્રેસ અને ગુજરાત યુથ કોંગ્રેસ આક્રમક કાર્યક્રમ